નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો કેમ છો? બધા મજામાં હશો એવી આશા રાખું છું. મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 9 ગણિત, જેનું આવશે પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય, જેનો આવશે ભાગ નંબર 5. મિત્રો ભાગ 4 ની અંદર આપણે વાત કરી ગયા હતા કે પ્રમેય શું છે, સાબિતી કેવી રીતે કરી શકાય, સાબિતીની બે રીતો પણ ભણ્યા હતા મિત્રો, બરાબર ને? હવે આજે આપણે વાત કરીશું સ્વાધ્યાય 5.1 જેના પ્રશ્ન નંબર 1 ની. મિત્રો સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 1 છે કે નીચેના વિધાનોમાંથી કયા વિધાન સત્ય છે અને કયા વિધાન અસત્ય છે, તમારા જવાબ માટે કારણ આપો. બરાબર મિત્રો? ચલો હવે મિત્રો, કોઈ પણ વિધાન સત્ય છે કે અસત્ય એ આપણે ક્યારે કહી શકીએ કે જ્યારે આપણે એમાં આવતા બધા સિદ્ધાંતોથી વાકેફ હોઈએ, બધા સિદ્ધાંતો આપણા માઇન્ડની અંદર ક્લિયર હોય, બધી વ્યાખ્યા પૂર્વધારણા સ્વયં સત્ય વિધાનો આ બધા કોન્સેપ્ટ જો આપણા મગજમાં ક્લિયર હોય તો આ સ્વયં આ વિધાનો સત્ય છે કે અસત્ય એ આપણે સરળતાથી કહી શકીએ. અને પરીક્ષા માટે પણ આપણને જો અઘરું લાગતું હોય ને તો એ ખરા ખોટા વિધાનો જ અઘરા લાગતા હોય છે, કારણ કે ઘણી વખત ખરા લાગતા વિધાનો ખોટા પણ હોય છે. એટલે મિત્રો કોન્સેપ્ટ બરાબર ક્લિયર રાખેલા હોય તો સત્ય કે અસત્ય વિધાનો ખૂબ જ સરળતાથી કહી શકાય. ચલો મિત્રો પહેલું વિધાન આપણે જોઈએ. શું કહે છે પહેલું વિધાન? એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. બરાબર મિત્રો? ચલો આપણે આકૃતિ દોરીને જરાક એને સમજવાનો પ્રયત્ન કરીએ. શું કીધું છે? એક બિંદુમાંથી, તો પહેલા એક બિંદુ લઈએ. આ એક બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય. ચલો એક બિંદુમાંથી પસાર થતી એક રેખા આપણે દોરી. શું મિત્રો આ એક બિંદુમાંથી એક જ રેખા દોરી શકાય કે? તો તમે જુઓ કે આ બિંદુમાંથી તો આ બીજી રેખા પણ દોરી શકાય, આ બિંદુમાંથી ત્રીજી રેખા પણ દોરી શકાય, આ બિંદુમાંથી ચોથી રેખા પણ દોરી શકાય, એ જ બિંદુમાંથી 5, 6, 7, 8 અસંખ્ય રેખાઓ દોરી શકાય. એટલે કે એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય. જ્યારે વિધાનમાં કીધું છે માત્ર એક રેખા દોરી શકાય, જેથી આ વિધાન કેવું થશે? અસત્ય. એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે. મિત્રો એવું કીધું છે કે તમારા જવાબ માટે કારણ આપો, તો આનું કારણ શું આવશે? તો કે એક બિંદુમાંથી, કારણ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. બરાબર મિત્રો? ચલો હવે આપણે બીજા વિધાનની ચર્ચા કરીએ. શું કીધું છે બીજું વિધાન? કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખા દોરી શકાય છે. બરાબર? કેટલા બિંદુની વાત કરી છે? બે બિંદુની. તો સૌપ્રથમ આપણે બે બિંદુ કરી દઈએ. બે બિંદુમાંથી પસાર થતી એટલે આપણે એવી રેખા દોરવાની કે જે આ બંને બિંદુમાંથી પસાર થાય. તો બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરીએ. બરાબર? તો બે બિંદુમાંથી પસાર થતી આ એક રેખા દોરી છે આપણે. વિધાન એવું કહે છે કે અસંખ્ય રેખા દોરી શકાય. પણ મિત્રો આગળ આપણે પૂર્વધારણા 5.1 ભણી ગયા છે કે બે બિંદુમાંથી પસાર થતી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. તમે જુઓ કે આ બંને બિંદુમાંથી પસાર થાય એવી એક જ રેખા મળે, તમે અહીં અસંખ્ય દોરવા જાઓ
પણ એ રેખા આમાંથી પસાર થશે નહીં બરાબર એટલે પૂર્વધારણા 5.1 પ્રમાણે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય એટલે કે માત્ર એક રેખા દોરી શકાય છે જ્યારે અહીં કીધું છે અસંખ્ય રેખા જેથી આ વિધાન પણ અસત્ય થશે चलो हवे आपणे एनु कारण लखीए के कारण के पूर्वधारणा 5.1 मुजब बे बिंदु बे भिन्न बिंदु माथी पसार थती अनन्य अनन्य એટલે માત્ર એક જ રેખા દોરી શકાય છે બરાબર મિત્રો ચાલો હવે આપણે વાત કરીશું ત્રીજું વિધાન શું કહે છે ત્રીજું વિધાન તે જુઓ એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે એક શાંત રેખા આપણે યુક્લિડની ભૂમિતિ ભણી ગયા તેમાં એવું કીધું છે શાંત રેખા એટલે શું તો શાંત રેખા એટલે રેખાખંડ તો આ એક શાંત રેખા છે શાંત રેખાનો અર્થ એના બે છેડા હોય બરાબર હવે એવું કહે છે કે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય બંને તરફ એટલે એ તરફ લંબાવી શકાય ક્યાં સુધી અનંત સુધી જ્યાં સુધી લંબાવી હોય ત્યાં સુધી લંબાવી શકાય બી તરફ પણ અનંત સુધી લંબાવી શકાય એટલે શાંત રેખાને બંને છેડે બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે એટલે આ વિધાન થશે સત્ય વિધાન આવું જ આપણે યુક્લિડના જે પૂર્વધારણા છે એ યુક્લિડની પૂર્વધારણા 2 યાદ કરો આ યુક્લિડની પૂર્વધારણા 2 જ છે કે શાંત રેખાને બંને છેડે અનંત સુધી લંબાવી શકાય છે એટલે મિત્રો આ વિધાન કેવું વિધાન થશે સત્ય વિધાન એટલે આ વિધાન સત્ય છે કારણ શું આપીશું તો કે કારણ કે યુક્લિડની પૂર્વધારણા 2 મુજબ શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે બરાબર ને મિત્રો તો ચાલો હવે આપણે આગળ વાત કરીશું ચોથું વિધાન શું કીધું છે કે બે વર્તુળો સમાન હોય બે વર્તુળો સમાન છે તો તેની ત્રિજ્યાઓ પણ સમાન છે એટલે કે જો બે વસ્તુઓ એકબીજીને સમાન બે વર્તુળ એકબીજાને સમાન છે બરાબર એટલે આપણે બે વર્તુળ ધારો કે દોરીએ આ બંને વર્તુળ એકબીજાને સમાન છે એનું આ કેન્દ્ર છે અને આ કેન્દ્ર છે બરાબર હવે મિત્રો જો બે વર્તુળો સમાન હોય તો એનો પરિઘ જે છે આ પણ સમાન થાય તો જ બંને વર્તુળો સમાન થાય ની તો એક નાનું થાય અને એક મોટું થાય એટલે બે વર્તુળો સમાન છે તો તેનો પરિઘ પણ સમાન થાય જેથી આ વર્તુળને તમે અહીંથી ઊંચકી લો અને આ વર્તુળ પર મૂકી દો તો આ વર્તુળને ઊંચકીને તમે આ વર્તુળ પર મૂકો તો આનું કેન્દ્ર આના ઉપર બંધ બેસતું આવી જશે અને આનો પરિઘ એ આના ઉપર બંધ બેસતો આવી જશે એટલે જો બે વર્તુળો સમાન હોય તો બંને વર્તુળના કેન્દ્ર
અને પરી એકબીજા પર બંધ બેસતા આવી જશે બરાબર મિત્રો હવે ત્રિજ્યા શું છે તો ત્રિજ્યા એ વર્તુળનું કેન્દ્ર અને પરિઘ સુધીનું અંતર પરિઘ પરના જે બિંદુ છે એ બિંદુને જોડતો રેખાખંડ એને ત્રિજ્યા કહીએ છે બરાબર તો એની ત્રિજ્યા પણ કેવી થશે સમાન જ થાય બરાબર ને મિત્રો તો જો બે વર્તુળો સમાન હોય તો બંને વર્તુળના કેન્દ્ર અને પરિઘ એકબીજા પર બંધ બેસતા હોય વળી ત્રિજ્યા એ વર્તુળના કેન્દ્રથી પરિઘ સુધીનું અંતર છે જેથી બંનેની ત્રિજ્યા પણ સમાન જ થશે બરાબર ને તો અહીં લખ્યું છે કે તેમની ત્રિજ્યાઓ પણ સમાન છે જેથી આ વિધાન એ કેવું વિધાન છે સત્ય વિધાન છે એનું કારણ લખીશું તો શું આવશે કારણ બંને વર્તુળો સમાન હોવાથી તેમના કેન્દ્રો અને પરિઘ એકબીજા પર બંધ બેસતા હોય બરાબર ચાલો વળી વર્તુળની ત્રિજ્યા એ કેન્દ્રથી પરિઘ સુધીનું અંતર હોવાથી ત્રિજ્યા પણ સમાન થાય એક યુક્લિડનું સ્વયં સત્ય વિધાન પણ છે કે એકબીજા પર બંધ બેસતી આકૃતિઓ એકબીજાને સમાન હોય છે બરાબર મિત્રો ચલો હવે આના પાંચમા વિધાનની આપણે ચર્ચા કરીશું ચલો હવે આપણે પાંચમા વિધાનની ચર્ચા કરીશું આકૃતિ 5.9 માં એટલે આ જે આકૃતિ છે એ આકૃતિ છે 5.9 આકૃતિ 5.9 માં AB બરાબર PQ એટલે AB નું માપ અને PQ નું માપ સરખું છે અને PQ બરાબર XY આ PQ નું માપ અને XY નું માપ સરખું છે જેથી એ બંનેમાં પણ સમાન ચિહ્ન કરીએ તો AB બરાબર XY બરાબર એટલે AB નું માપ XY જેટલું થાય મિત્રો યાદ કરી લઈએ આપણે યુક્લિડના સ્વયં સત્ય વિધાન ભણી ગયા છે એમાં પહેલું વિધાન હતું કે એક વસ્તુને સમાન હોય એવી બે વસ્તુઓ એકબીજાને સમાન હોય છે એક વસ્તુ તમે જુઓ આની અંદર કે આ બંનેમાં એક વસ્તુ તરીકે લઈએ XY આ એક વસ્તુ XY ને સમાન હોય સોરી મિત્રો આપણે આ બે વિધાનની વાત કરવાની છે AB બરાબર PQ અને PQ બરાબર XY હવે આ બંનેમાં એક વસ્તુ તરીકે તમે લઈ શકશો PQ ને જુઓ બંનેમાં PQ છે આ એક વસ્તુ PQ ને સમાન હોય તેવી બે વસ્તુ AB અને XY તો AB અને XY પણ સમાન થાય બરાબર મિત્રો એટલે આ વિધાન એ કેવું વિધાન થશે સત્ય વિધાન યુક્લિડના સ્વયં સત્ય વિધાન એક પ્રમાણે આ બંને સત્ય થશે હવે ધારો કે એ રીતે વિચારો કે AB બરાબર PQ એટલે AB 5 છે તો PQ પણ 5 છે PQ બરાબર XY જો PQ 5 છે બરાબર XY તો XY પણ 5 છે એનો અર્થ ત્રણે ત્રણ 5 છે એટલે AB અને XY પણ સમાન થશે મિત્રો આ વિધાન કેવું વિધાન છે સત્ય વિધાન છે કારણ કે યુક્લિડના સ્વયં સત્ય વિધાન એક પ્રમાણે
एक वस्तु ने समान होय तेवी वस्तुओ एक बीजाने समान होय छे। बराबर मित्रों, तो आशा राखो छो कि आ स्वयं आ सत्य के असत्य विधानों में आपने समझ पड़ी हशे। चलो हवे प्रश्न नंबर बे नी चर्चा करीशुं। चलो मित्रों, प्रश्न नंबर बे, नीचे आपेला पदोनी व्याख्या आपो। व्याख्या आपो बराबर, कया कया पद छे? तो के समांतर रेखाओ, लंब रेखाओ, रेखाखंड, वर्तुळनी त्रिज्या अने चौरस, एटले तेमनी तमारे व्याख्या आपवानी छे। शुं तेना माटे कोई एवा पद छे जेने व्याख्यायित करवानी जरूर छे? એટલે આની જ્યારે વ્યાખ્યા આપીશું ત્યારે એ વ્યાખ્યામાં કોઈ એવા પદ આવે છે કે જેને તમારે સમજવા માટે એની વ્યાખ્યા આપવી પડે, બરાબર? અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? મિત્રો, સૌપ્રથમ આપણે આ બધી વ્યાખ્યા લખી નાખીશું, આ વ્યાખ્યાને સમજી લઈશું, અને એની અંદર આવતા એવા પદો કે જેને સમજવા માટે એ પદની પણ પાછી વ્યાખ્યા આપવી પડે એની આપણે પછી વ્યાખ્યા આપીશું, એવા પદોને પહેલા ઓળખી લઈશું, બરાબર મિત્રો? ચાલો પહેલા આપણે વાત કરીશું સમાંતર રેખાઓની। મિત્રો, આપણે સમતલની અંદર જુદી જુદી રેખાઓને દોરીએ તો આપણે રેખા બે રેખાને આ રીતે દોરી શકો અથવા બે રેખાને આ રીતે દોરી શકો અથવા બે રેખાને તમે આ રીતે પણ દોરી શકો, બે રેખાને તમે આવી રીતે પણ દોરી શકો, બરાબર મિત્રો? હવે આ બે રેખાઓને દોરી શકીએ, પણ આમાંથી એવી રેખાઓ કે જે એકબીજીને છેદતી નથી તે રેખાઓ સમાંતર છે। અહીં તમે જો કે આ રેખા એકબીજીને છેદે છે, આ બે રેખા તમે અનંત સુધી લંબાવો છતાં છેદતી નથી, આ બે રેખાને અનંત સુધી લંબાવવા છતાં એકબીજીને છેદતી નથી, આ બે રેખાને અનંત સુધી લંબાવતા છેદે છે। એટલે આકૃતિ એકમાં રેખા સમાંતર નથી, બેમાં સમાંતર છે, ત્રણમાં છે, ચારમાં નથી। એટલે સમાંતર રેખા કોને કહીશું? તો કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તેને સમાંતર રેખાઓ કહે છે, બરાબર મિત્રો? એટલે આ રેખાઓ સમાંતર છે। હવે આમાંથી સમતલ એને વ્યાખ્યાયિત ન કરી શકાય, એ અવ્યાખ્યાયિત પદ છે। બે રેખાઓ તો રેખા પણ અવ્યાખ્યાયિત પદ છે। આપણે ભણેલા ચાર પદ અવ્યાખ્યાયિત છે, બિંદુ, રેખા, સમતલ, અવકાશ। એટલે આની અંદર એવું કોઈ પદ નથી કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે। ચલો મિત્રો, બીજી વ્યાખ્યા જોઈશું, લંબ રેખાઓ। લંબ રેખાઓ એટલે શું? સમતલમાં આપણે બે રેખા જુદી જુદી રીતે દોરી શકીએ એની વાત કરી, હવે આપણે બે છેદતી રેખાઓ દોરીએ। છેદતી બે રેખાઓ તમે આ રીતે દોરી શકો, તમે રેન્ડમલી કોઈ બી આ રીતે પણ દોરી શકો છેદતી બે રેખાઓ, છેદતી બે રેખાઓ તમે આ રીતે પણ દોરી શકો। મિત્રો, અહીં તમે જોઈ શકશો કે આ બે રેખાઓ છેદે છે ત્યાં જે ખૂણો બને છે આ ખૂણો 90 અંશનો છે, એટલે કે કાટ ખૂણો છે, બરાબર મિત્રો? તો આવી રેખાઓને લંબ રેખાઓ કહેવાય। ઓકે, એટલે સમતલમાં આવેલી બે રેખાઓ એકબીજીને કાટ ખૂણે છેદતી હોય તો તેને લંબ રેખા કહે છે। તો મિત્રો, લંબ રેખાઓની વ્યાખ્યા શું આવશે? જે બે રેખાઓ એકબીજીને કાટખૂણે છેદે છે
તેને લંબ રેખાઓ કહે છે। બરાબર મિત્રો, આ બોર્ડ છે તો બોર્ડની ધાર છે તો ધાર પર આ એક રેખા આ રેખા એ પણ લંબ રેખા કહેવાય। બરાબર એ જ રીતે આપણા ઘરની દીવાલ હોય તો દીવાલ પરની જે રેખાઓ તમે ધારી લો દરેક ધાર ઉપર તો એ રેખાઓ પણ એકબીજીને કાટખૂણે છેદે છે જેથી એ પણ લંબ રેખાઓ કહેવાય। બરાબર મિત્રો, ચાલો હવે આની અંદર કયા કયા પદ આવ્યા તો કે બે રેખાઓ એક પદ આવ્યું પણ રેખા તો અવ્યાખ્યાયિત પદ છે। ચાલો એકબીજીને કાટખૂણે છેદે છે એનો અર્થ કે બંને રેખા છેદે ત્યાં કાટખૂણો બને છે। પણ કાટખૂણો શું છે તો આપણે કાટખૂણાને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે। બરાબર મિત્રો, પછી આપણે કાટખૂણાને વ્યાખ્યાયિત કરીશું કે કાટખૂણો કોને કહેવાય। ચાલો ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા આવશે રેખાખંડની। તો મિત્રો રેખાખંડ કોને કહીશું? ધારો કે આપણી પાસે આ એક રેખા છે એના પર બે બિંદુ છે A B। આ રેખા પરથી આપણે જો આ બાજુનો ભાગ અને આ ભાગને કાઢી નાખીએ તો જે ભાગ મળે એ ભાગ રેખાખંડ છે જેના બે છેડા છે A અને B। છેડા એટલે અંત્ય બિંદુ। બરાબર મિત્રો, એટલે આ રેખા નો એવો ભાગ કે જેને બે અંત્ય બિંદુ હોય તેને રેખાખંડ કહે છે। તો રેખાખંડની વ્યાખ્યા આવશે રેખાનો એવો ભાગ કે જેને બે અંત્ય બિંદુ હોય તેને રેખાખંડ કહે છે। તો આની અંદર કયું પદ છે? રેખા છે, પણ રેખા તો અવ્યાખ્યાયિત પદ છે એને વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી। બરાબર મિત્રો, ચાલો હવે આપણે ચોથી વ્યાખ્યાની ચર્ચા કરીશું વર્તુળની ત્રિજ્યા। મિત્રો વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? આપણે વર્તુળ દોરીએ છીએ ત્યારે વર્તુળની અણી ધારો કે આ કેન્દ્ર છે અને આપણે આપણું વર્તુળ રાખીએ છીએ અને આમ મૂકીને આપણે આ રીતે એક વર્તુળ દોરીએ છીએ। બરાબર ને? તો આ રીતે જ્યારે વર્તુળ દોરો ત્યારે આ વર્તુળનું કેન્દ્ર છે અને આ વર્તુળનો પરિઘ છે। બરાબર, વર્તુળનું કેન્દ્ર પરિઘ પરનું કોઈ બિંદુ, તો વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરનું કોઈ બિંદુ આ અંતર માપો અથવા રેખાખંડ લો તો એને કહીશું વર્તુળની ત્રિજ્યા। બરાબર, તો વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુ, તમે આ બિંદુ લેવ તો બી ચાલે, આ બી ચાલે, આ બિંદુ પણ ચાલે, આ પણ ચાલે। બરાબર, તો વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુ, પરિઘ પરના કોઈ પણ બિંદુ ને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે। બરાબર, ચલો આ પદ જુઓ। પહેલું પદ છે વર્તુળનું કેન્દ્ર, તો વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય એની વ્યાખ્યા આપવી પડે। બીજો છે વર્તુળનો પરિઘ, તો પરિઘની પણ વ્યાખ્યા આપવી પડે। કોઈ પણ બિંદુ, બિંદુ તો અવ્યાખ્યાયિત પદ છે તેની વ્યાખ્યા જરૂરી નથી। જોડતા રેખાખંડને, રેખાખંડ એક ટર્મ છે, એક પદ છે, એની વ્યાખ્યા તો આપણે ઓલરેડી ઉપર આપી જ ગયા છે। ઓકે, અને વર્તુળની ત્રિજ્યા કહે છે એટલે આની અંદર જરૂર કોની પડશે? વર્તુળના કેન્દ્રને વ્યાખ્યાયિત કરવાનો અને વર્તુળના પરિઘને વ્યાખ્યાયિત કરવાનો અને એક કાટખૂણાને વ્યાખ્યાયિત કરવાનો, આટલી ત્રણ વ્યાખ્યાયિત કરવાની જરૂર છે। ચલો મિત્રો હવે વાત કરીશું ચોરસની। તો ચોરસ કોને કહેવાય? તો આપણે બધાને ખબર છે કે ચોરસ દોરવાનો કે તો પણ આ રીતે દોરી કાઢીએ, ચાર બાજુ છે, ચારે ચાર બાજુ એકરૂપ, આ એક ચતુષ્કોણ જેની ચારે બાજુઓ એકરૂપ, બરાબર, અને ચારે ખૂણા એકરૂપ, એટલે આ ખૂણો પણ 90 નો, આ પણ 90 નો, આ પણ 90 નો, આ પણ 90 નો, ચારે ખૂણા કાટખૂણા તેને ચોરસ કહે છે।
બરાબર મિત્રો તો આની અંદર એક પદ એવું છે ચતુષ્કોણ કે જેને વ્યાખ્યાયિત કરવાની આપણને જરૂર પડશે તો મિત્રો આ ચાર પદ જે છે કાખૂણો વર્તુળનું કેન્દ્ર વર્તુળનો પરિઘ અને ચતુષ્કોણ હવે આપણે આ ચાર પદને વ્યાખ્યાયિત કરીશું તો ચાલો મિત્રો એ જે આપણો પ્રશ્ન બીજો હતો એમાં આપણે જે વ્યાખ્યા આપી ગયા એમાં આવતા જે પદો હતા જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર હતી એવા ચાર પદ હતા એક હતો કાખૂણો એક વર્તુળનું કેન્દ્ર એક વર્તુળનો પરિઘ અને ચતુષ્કોણ હવે આ ચારે ચાર પદને આપણે વ્યાખ્યાયિત કરીએ કાખૂણો તો આપણે વર્ષોથી ભણી ગયા છે ખૂણાના પ્રકાર લઘુકોણ ગુરુકોણ અને કાટકોણ તો આપણે ખબર જ છે કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટખૂણો કહે છે બરાબર મિત્રો ચાલો બીજું છે વર્તુળનું કેન્દ્ર હવે વર્તુળના કેન્દ્રને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો હવે આપણે જાણીએ છીએ કે આ એક વર્તુળ છે આ વર્તુળ ઉપર જુદા જુદા અસંખ્ય બિંદુઓ આવેલા છે બરાબર અને આ બધા બિંદુથી સમાન અંતરે રહેલું હોય તેવું કોઈ બિંદુ મૂકીએ દાખલા તરીકે આ બિંદુથી આનાથી આ બધાથી સમાન અંતરે આ અંતર આ અંતર આ અંતર આ બધા અંતર સમાન રહે તેવું આ બિંદુ છે આ બધા અંતર સરખા છે બરાબર તો આ બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય કે વર્તુળ પરના તમામ બિંદુઓથી સમાન અંતરે રહેલો બિંદુ જેને વર્તુળના કેન્દ્ર કહે છે એટલે વર્તુળના સમતલમાં વર્તુળ પરના તમામ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુને વર્તુળનો કેન્દ્ર કહે છે બરાબર ચાલો હવે વર્તુળનો પરિઘ તો વર્તુળનો પરિઘ કોને કહેવાય તો કે આ વર્તુળ છે બરાબર આ વર્તુળની પરિમિતિ પરિમિતિ એટલે એ માપવી કેવી રીતે તો એ દોરી મૂકી દેવાની અને દોરીને આમ ફરતે ફેરવી લેવાની અને પછી દોરીને લાંબી કરીને માપ પટ્ટી વડે માપી શકાય આ જે વર્તુળની પરિમિતિ છે એ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે ચલો ત્યારબાદ આગળ વાત આવશે ચતુષ્કોણની ચતુષ્કોણ કોને કહેવાય તો આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણ આપણે આ રીતે દોરી શકીએ બરાબર તો એક જ સમતલમાં આવેલી આ બંધ આકૃતિ છે જો કસેથી ખુલ્લી નથી આ બંધ આકૃતિ જેને ચાર બાજુ છે 1 2 3 4 ચાર બાજુ અને ચાર ખૂણા છે ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3 ખૂણો 4 તો એક જ સમતલમાં આવેલી બંધ આકૃતિ કે જેને ચાર બાજુ છે અને ચાર ખૂણા છે તેને આપણે ચતુષ્કોણ તરીકે ઓળખીએ છીએ તો આ રીતે મિત્રો જુદી જુદા પદો કે જેની વ્યાખ્યા આપવી જરૂરી હોય તેને વ્યાખ્યાયિત પદો કહેવાય એવું આપણે આગળ પણ ભણી ગયા હતા બરાબર ને મિત્રો તો આશા રાખું છું કે આ બંને પ્રશ્નોમાં તમને સમજ પડી હશે મિત્રો હવે પછી નવા એપિસોડમાં નવી વાતો સાથે ફરી મળીશું સૌને મારા જય શ્રી કૃષ્ણ